नमस्कार विद्यार्थी मित्रों, धोरण स गणित विषय की अंदर प्रकरण चार भूमिति ना पाया ना ख्याल ना विषय आपने बात करता था। गया लेक्चर की अंदर आपने घना बदा मुद्दा जोया से रेखा, रेखाखंड, किरण, क्षैतिज रेखाओं, समांतर रेखाओं एना विषय बदा विषय बात करी थी। स्वाध्याय 4.1 विषय पण आपने बात करी थी। हवे भूमिति ना पाया ना ख्याल एनी अंदर नवो एक आपणे भूमिति नो पाया ना ख्याल वक्र विषय आज आपणे वात करवानी छे। तो वक्र से एना विषय सामान्य रीते आपणे जोईए तो एम कही शकाय के आपणी बुक नी अंदर अथवा तो ब्लेकबोर्ड नी अंदर अथवा तो कोई ने कोई वस्तु ऊपर पेन्सिल मूक्या पछी एने उपाडावीने कोई ने कोई आपणे चित्र बनाववामां आवे छे तो एने वक्र तरीके ओळखवामां आवे छे। बोर्ड नी अंदर हुं छे ए शोक उपाडावीने कोई पण एकादी आकृति बनावुं तो ये पण एक प्रकारनो वक्र तरीके ओळखवामां आवे छे। गणितनी भाषानी अंदर एम कहेवामां आवे छे के वक्र से ही सीधी रेखा होता टूंकमां वक्र से ही सीधी रेखा पण होई शके छे। सामान्य रीते वक्र से एटले वळण એટલે કે એમ કહેવામાં આવે છે કે વક્રો છે એ હંમેશા સીધી રેખા ન હોઈ શકે પણ ગણિતની અંદર આપણે જોઈ તો વક્ર છે એને પણ ટૂંકમાં રેખા છે એને પણ એક પ્રકારના વક્ર તરીકે જ ટૂંકમાં ઓળખવામાં આવતા જોવા મળે છે। સામાન્ય રીતે આપણે જોઈએ તો વક્ર મેં દોરેલા છે 9 જેટલા વક્રો અહીં મેં દોરેલા છે એના આધારે આપણે વક્ર વિશે સંપૂર્ણ જ્ઞાન છે આપણે મેળવવાનું છે કે વક્ર કેવા પ્રકારના હોય છે। હજી પણ 8મા ધોરણની અંદર તમે જ્યારે જાશો ત્યારે પણ આના વિશે વિગતે ભણવામાં આવશે। અહીંયા આપણે ખાલી ત્રણ જ વક્રના પ્રકારો છે ખાલી જોવાના છે। એની અંદર આપણે જોઈએ તો સાદા વક્રો છે, ખુલ્લા વક્રો છે અને બંધ વક્રો છે એના વિશે જ આપણે વાત કરવાની છે। જટિલ વક્રો, સરળ જટિલ વક્રો એવા ઘણા બધા પ્રકારના વક્રો બીજા આવે છે તો એ વક્રો વિશે આપણે છે પછી વાત કરશું પણ અહીંયા ત્રણ વક્રો છે એના વિશે આપણે વાત કરવાની છે। સામાન્ય રીતે પહેલા તમે આકૃતિ જોઈ જુઓ વક્ર પેલો, વક્ર બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો આ વક્રો છે અને વિશે તમે જોઈ જુઓ આમાં તમને શું સમાનતા શું ભિન્નતાઓ જોવા મળે છે એ તમે જોઈ શકો। આ બધા વક્રો છે મેં પેન ટૂંકમાં શોક દ્વારા શોકને ઉપાડાવીને દોરેલા છે તમે જોઈ શકો છો। આજે શરૂઆત કરી તો આ રીતના મેં આખું વક્ર છે દોરેલું વિના આ વક્ર દોરેલા છે। તો આ રીતના તમે પણ તમારી બુક ની અંદર કોઈ પણ આકૃતિ પેન્સિલ અથવા તો પેન ને ઉપાડાવીને બુક ની અંદર તમે દોરો છો તો એ પણ એક પ્રકારનું વક્ર થતું જોવા મળે છે। અહીંયા તમે જોતા હશો આ બધા છે એક પ્રકારના વક્રો આપણને આપેલા છે તો આની અંદર તમે જોશો તો વક્ર છે જુદા જુદા પ્રકારના છે। અમુક છે એકબીજાને ક્રોસ કરતા જોવા મળે છે, અહીં તમે જોશો તો આ વક્ર છે એકબીજાને આ રેખા છે ક્રોસ કરતી જોવા મળે છે અથવા તો છેદતી જોવા મળે છે। અહીંયા પણ તમે જોશો તો આ છે એકબીજા છેદતે જોવા મળે છે, એકબીજાને છેદે છે તો આવા પણ વક્રો આવેલા છે। અમુક છે તમે જોતા હશો તો આ સિમ્પલ છે ત્યાં એકબીજાને છેદતા હોતા નથી તો આવા પણ વક્રો જોવા મળે છે। તો આના આધારે આપણે છે વક્રોના પ્રકારો પાડવામાં આવતા જોવા મળે છે કે જો વક્રો સ્વયં ક્રોસ કરતા ન હોય તો એને સાદા વક્રો તરીકે ઓળખવામાં આવે છે। જો વક્રો સ્વયં ક્રોસ કરતા ન હોય તો તેને સાદા વક્ર તરીકે ઓળખવામાં આવે છે। તો તમે આની અંદર જોશો તો પેલું વક્ર છે એમાં પણ ક્યાંય એકબીજાને ક્રોસ નથી થતું, બીજું વક્ર છે એમાં પણ એકબીજાને ક્યાંય ક્રોસ થતું નથી તો આ બંને કેવા વક્ર છે સાદા વક્ર તરીકે આપણે એને ઓળખીશું। જ્યારે ત્રીજું તમે ઉદાહરણ જોવો છો તો ત્રીજો ઉદાહરણ ની અંદર તમે જુઓ તો આ રેખા છે એકબીજાના ક્રોસ અહીં કરતી જોવા મળે છે એટલે કઈ ચોકડી જેવું થાય છે
એટલે આ વક્ર છે અને આપણે સાદું વક્ર કહીશું નહીં. સે તો એ પણ એક પ્રકારનો વક્ર જ છે પણ એને આપણે સાદો વક્ર તરીકે ઓળખી શકતા હોતા નથી. એ જ રીતના તમે જોશો તો ચોથું છે એ રેખા અથવા રેખાખંડ છે એ પણ એક પ્રકારનો વક્ર છે. પાંચમું છે એ પણ એક પ્રકારનો વક્ર છે. છ છે એ પણ ક્યાંય ક્રોસ નથી. સાતમું તમે જોશો તો અહીંયા છે એકબીજાને ક્રોસ કરતા જોવા મળે છે. તો આ ક્રોસ કરે છે એટલા માટે આને આપણે સાદું વક્ર કહી શકાય નહીં. સે વક્ર જ તે પણ એને આપણે સાદું ન કહી શકાય કારણ કે તે સ્વયં એકબીજાને ક્રોસ કરે છે એટલા માટે એ સાદું વક્ર ન ગણાય. તો આકૃતિની અંદર આપણે જોઈએ તો ત્રીજું અને સાતમું ત્રણ અને સાત આ બે સિવાયના બધા વક્રો છે એ કેવા છે સાદા વક્ર તરીકે આપણે ઓળખી શકીએ છીએ. આ બંને વક્રો છે સ્વયં રીતે એકબીજાને ક્રોસ કરતા જોવા મળે છે એટલે આપણે તેને સાદા વક્ર કહી શકતા નથી. હવે પછીનો મુદ્દો આપણે જોવાનો છે તો તમે આકૃતિ 7 અને 8 તમે ધ્યાનથી નિરીક્ષણ કરો તો તમને ખબર પડશે એની અંદર શું સાઈન શું ભિન્નતા રહેલી છે. તો આપણે જોઈ શકીએ છીએ કે સાઈનમાં એ છે કે આપણે પેન્સિલને ઉપાડાવીને અથવા તો શોકને ઉપાડાવીને આ વક્ર આપણે દોરેલો છે. આ પણ વક્ર એ જ રીતના દોરેલો છે એટલે વક્ર તો છે જ તે સાદું વક્ર છે બંને. પણ તમે જોઈ શકો છો કે આ છે એક પ્રકારનો બંધ વક્ર છે આખું પેક થઈ ગયેલું છે. આ વક્ર છે ખુલ્લું છે તમે જોઈ શકો છો અહીંયા છે એ જગ્યા રેતી જોવા મળે છે. તો આ વક્ર ના આધારે આપણે બે પ્રકારો પાડી શકીએ ખુલ્લો વક્ર અને બંધ વક્ર. આ બે રીતના આપણે કહી શકતા હોઈએ છીએ તો બંધ વક્ર અને ખુલ્લા વક્ર કે જે એક પેન્સિલ એક પેન જ્યાંથી આપણે શરૂ કરવી ન્યાસ ફરીથી પાછળ એ વક્રનો અંત મળતો હોય તો એને બંધ વક્ર કહેવામાં આવે છે. અને ખુલ્લો વક્ર એટલે કે પેન્સિલને આપણે કોઈ પણ વક્ર દોરવાની શરૂઆત કરવી અને વક્રનો અંત છે એ બીજે ક્યાંક થતો હોય તો એને આપણે છે કેવો વક્ર તરીકે ઓળખવામાં આવે છે ખુલ્લા વક્ર તરીકે ઓળખવામાં આવે છે. દેખીતી રીતના જ આપણે નજરથી જોઈએ તો આપણને તાત્કાલિક ખબર પડી જાય છે કે આ વક્ર છે આખો બંધ છે અથવા તો પેક છે એટલા માટે એને આપણે બંધ વક્ર તરીકે ઓળખવામાં આવે છે. આ વક્ર છે એ ખુલ્લો છે એટલે કે એ આપણે જોઈ શકીએ છીએ કે એની અંદર જવાની જગ્યા મળે છે અથવા તો એની અંદર ગેપ રહી જતો જોવા મળે છે એટલા માટે આપણે તેને ખુલ્લો વક્ર તરીકે ઓળખવામાં આવતો જોવા મળે છે. તો ત્રણ મુદ્દા આપણે જોયા કે સાદા વક્રો આ બધા છે એક બે ચાર પાંચ છ આ બધા છે સાદા વક્ર તરીકે ઓળખવામાં આવે છે. ખુલ્લા વક્ર એની અંદર એક પેન્સિલ ની અણી ને ઉપાડી અને બીજી પેન્સિલ ની અણી તેના અંત થાય છે ત્યાં આપણે જોઈશું તો એ મળતો નથી હોતો એટલે કે શરૂઆત અને અંત જ્યાં ભેગો નથી થતો એટલા માટે એને ખુલ્લો વક્ર કહેવામાં આવે છે. બંધ વક્ર તો પેન્સિલ ને અણી ઉપાડવી એટલે કે જ્યાંથી શરૂઆત થાય છે ન્યાસ તેનો અંત આવતો જોવા મળે છે અને બંને બિંદુ એક જ હોય છે એટલા માટે છે એ બંધ વક્ર તરીકે ઓળખવામાં આવતા જોવા મળે છે. હવે આપણે બંધ વક્ર ને આધારે કોઈ ને કોઈ વક્ર છે એની અંદરની બાજુ એની બહારની બાજુ અને એના પરની બાજુ એના વિશે આપણે વિગતે જોવાનું છે. તો જોયું આપણે વક્ર વિશે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં એક પ્રકારનું વક્ર દોરેલું છે એની ઉપર આપણે બિંદુ પણ કોઈ પણ લખી નાખીએ અહીં બિંદુ એ લખવી આ વક્રની ઉપર બિંદુ બી લખવી અને અહીં બિંદુ આપણે સી લખવી. તો સામાન્ય રીતે આપણે વાત કરવી તો આને આપણે ત્રણ ભાગની અંદર વિભાજિત કરી શકીએ વક્રની અંદરનો ભાગ વક્રની હદ અને વક્રની બહારનો ભાગ. તો આપણે સામાન્ય રીતે અહીં જોઈએ તો આ આખો ભાગ છે એ કેવો ગણાય છે વક્રની અંદરનો ભાગ. આ બે બિંદુ છે આપણે જોઈ શકીએ કે આ ભાગ છે એ કેવો ગણાય છે વક્રની હદ અને આ આખો ભાગ છે એટલે કે જે સી બિંદુ આવેલો છે એને આપણે શું કહીશું વક્રની બહારનો ભાગ. આમ જ્યારે પણ બંધ વક્ર હોય છે ત્યારે તેને ત્રણ ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે વક્રની અંદરનો ભાગ વક્રની બહારની હદ સોરી વક્રની બહારનો ભાગ અને વક્રની હદ આપણે લખ્યું અહીંયા
વક્રની અંદરનો ભાગ વક્રની હદ અને ત્રીજો પ્રકાર પડે છે વક્રની બહારનો ભાગ તો અહીં આપણે સામાન્ય રીતે જોઈ તો મેં ત્રણ બિંદુ દર્શાવેલા છે તો એ બિંદુના આધારે આપણે કહી શકીએ કે એ બિંદુ છે ક્યાં આવેલું છે વક્રની અંદરના ભાગમાં એટલા માટે એ બિંદુ અહીં આપણે લખશું એ જ રીતના વક્રની ઉપર અથવા તો વક્રની હદ એટલે કે આની ઉપર જ્યારે કોઈ પણ બિંદુ આવેલું છે તો આપણે એમ કહી શકાય કે વક્રની હદ ઉપર બિંદુ આવેલા છે આની ઉપર કોઈ પણ આમાં બિંદુ આવેલું હોય તો આપણે એને કહી શકીએ કે અહીં બિંદુ બી છે એ વક્રની હદ ઉપર આવેલું છે એ જ રીતના બિંદુ સી જોઈશું તો વક્રની બહારના ભાગની અંદર આવેલું છે એટલે આમાં કોઈ પણ જગ્યાએ બિંદુ આવેલું હોય તો એને આપણે એ બિંદુ અહીં લખી શકીએ કે બહારના ભાગની અંદર આ બિંદુ આવેલું જોવા મળે છે બીજો એકની અંદર ખાસ એક માર્કની અંદર પૂછાતો હોય છે પ્રશ્ન કે પ્રદેશ કોને કહેવામાં આવે છે તો એના વિશે આપણે વાત કરવી કે હદ સાથેનો અંતરનો ભાગ એટલે કે જે આ વક્રની હદ છે એની સાથેનો અંદરનો ભાગ છે તેને પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો પ્રદેશ તો પ્રદેશ કોને કહેવામાં આવે છે હદ સાથેનો વક્રની અંદરનો ભાગ તો ખાસ સમજો મિત્રો હદ સાથેનો વક્રની અંદરનો જે ભાગ છે એને આપણે પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો જોવા મળે છે અહીં તમે જોઈ શકો બિંદુ એ અને બિંદુ બી એ આ આકૃતિનો પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે અથવા બંને બિંદુઓને સમાવેશ કરી એને આવતો જોવા મળે છે બીજા પણ આપણે ઘણા બધા પ્રશ્ન પૂછાતા હોય કે અહીંયા સી બિંદુ છે તો બહારના ભાગમાં છે કે અહીં પી ક્યુ આર એસ ટી કોઈ પણ બિંદુ આપેલા હોય તેના આધારે આપણે કહી શકીએ કે આ બિંદુ ક્યાં આવેલું જોવા મળતું હોય છે અહીં પર કોઈ પણ વક્રની બહાર આવેલું હોય તો એ બહારના ભાગમાં બિંદુ ગણાય છે જો આ વક્રની સીમા એટલે કે જે આ લીટી દોરેલી છે એની ઉપર કોઈ ને કોઈ જગ્યાએ બિંદુ આવેલું હોય તો એ વક્રની શું ગણાય છે હદ ગણાય છે તો અથવા તો વક્ર ઉપર આવેલું બિંદુ આપણે કહી શકીએ છીએ અને વક્રના અંદરના ભાગમાં એટલે કે આ ભાગની અંદર કોઈ પણ આવેલું હોય છે તો એ વક્રના અંદરના ભાગની અંદર બિંદુ આવેલું છે એમ આપણે કહી શકશું વક્રની અંદરનો ભાગ અને હદ આ બંનેનો સંયુક્ત એટલે એને આપણે શું કહેવામાં આવે છે પ્રદેશ તો એનો પ્રદેશની અંદર છે વક્રની સીમા અથવા તો વક્રની હદ અને વક્રની અંદરનો ભાગ એનો સમાવેશ થતો જોવા મળે છે હવે પછીના લેક્ચરની અંદર આપણે છે બહુકોણ અને બહુકોણની અંદર છે બાજુ આવેલી હોય છે શિરોબિંદુ આવેલા હોય છે વિકર્ણો આવેલા હોય છે એના વિશે વાત કરવાની છે આગળના લેક્ચરની અંદર આપણે કોઈ પણ બહુકોણ હોય છે કેટલી બાજુના કેટલા રેખાખંડોનો બનેલો હોય છે તથા નજીકની બાજુ દૂરની સામસામેની બાજુ એના શિરોબિંદુ આના વિશે આપણે વાત આગળના લેક્ચરની અંદર કરીશું